સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રૂવચ દૂધ મંડળીમાં આજે વિરોધ કરતા ભારતના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યા હતા તેમજ આગામી સમયમાં નિયમમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો અને બાકાત કરવા રજૂઆત કરી હતી ભારત દેશમાં આગામી સમયમાં દૂધ તેમજ દૂધની બનાવટો સહિત અન્ય કેટલીક ચીજવસ્તુઓ અને ફ્રી ટ્રેડ અંતર્ગત વેચાણ માટે મૂકવામાં આવનાર છે આ માટે આરસીઈપીના નિયમ અંતર્ગત વિવિધ વિચાર માટે આવી છે જે પૈકી દૂધ અને દૂધની બનાવટોને પણ છૂટછાટ અપાશે આગામી સમયમાં વિદેશમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો ભારતમાં આવનાર છે જોકે વિદેશમાંથી આવતું દૂધ તેમજ દૂધની બનાવટો સસ્તા ભાવે ભારતમાં આવવાના પગે સ્થાનિક કક્ષાએ દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકો તેમજ સભાસદોના મુદ્દે ભારે રોષ વ્યાપ્યો છે તેમજ આગામી સમયમાં જે પ્રકારે નિયમને લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેનાથી દૂધ તેમજ સભાસદો માટે આ ધંધો સંપૂર્ણ રીતે નાશ થાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે જેના પગલે આજે નિયમના વિરોધમાં ભારતના વડાપ્રધાનને પત્ર લખી વિરોધ કરવામાં આવ્યો છે જોકે આ પત્રની અસર કેટલી અને કેવી થશે એ તો આગામી સમયે જ બતાવશે પરંતુ હાલમાં સ્થાનિક મહિલા સભાસદ દ્વારા પત્ર લખી કોઈપણ ભોગે સંજોગે દૂધના વ્યવસાયને ટકાવી રાખવા માટે આરસીટીપી નિયમમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો અને બાકાત કરવા રજૂઆત કરાઈ છે જોકે આ કેટલી અસરકારક રહેશે એ તો આવનારો સમય બતાવશે નિર્મિત રાવલ જેડેશ ટીવી ઈડર નરેન્દ્રભાઈ સાહેબ મોદી અમારું જે આ દૂધનો ધંધો છે એ ભાગી ના પડે અને બારની ઓસ્ટ્રેલિયાનું કદાચ વિદેશનું દૂધ આવે તો અમારો ધંધો બિલકુલ ભાગી પડે એ ભાગી ના પડે એના માટે તમે બહુ જવાબદાર છો અને આજે આજમા ડેરીમાં આરસીબી મંડળીમાં દૂધમાંથી લખ્યાશું એક જરા નોટ લેશું આજરોજ અમારે દૂધ મંડળી ખાતે નવા આર સી કરારને લઈ ગામની મહિલા સભાસદો દ્વારા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી અને આર સી કરારની અંદર ફ્રી ટ્રેડ કરારમાં જે દૂધ અને દૂધની બનાવટો સામેલ કરી છે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે જો વિદેશથી દૂધ આયાત થશે તો ભારતમાં અને એમાં સૌથી વધારે ગુજરાતના પશુપાલકોનું સૌથી મોટું નુકસાન છે અને આ આખો ધંધો પરિભાગ છે ગામડાનું ગામડું પરિભાગ છે એની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે માટે બધા સભાસદોએ એક થઈ અને નરેન્દ્ર મોદીને આજે પુષ્ટ દ્વારા એમાં ખાસ મહિલા સભાસદોએ નરેન્દ્રભાઈ મોદીને પુષ્ઠકાળ દ્વારા આર સી કરારનો વિરોધ નોંધાવ્યો છે અને આવનાર સમયમાં આ પુષ્ઠકાઠ દ્વારા એમને ખરેખર જોઈ અને ગુજરાતનું ગામડું ભાગતું અટકાવવું પડે અને નવા આરસીપી કરારથી જે નુકસાન થવાનું છે આવનાર પેઢીઓની પેઢીઓ સુધી જો દૂધના ધંધાઓમાં ચાલુ આયાત થશે તો એ નુકસાન પુરાવાર થઈ શકે તેમ નથી